ખુશી ફેશન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકન પણ દબાવો અમારા લેટેસ્ટ વિડીયોની જાણકારી માટે. હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. ખુશી ફેશન ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે આ પ્રકારનું માસ્ક કેવી રીતે બનાવવું તે જોવાના છે. તો આ જે માસ્ક છે, આપણે ડબલ કપડું અહીંયાથી લીધું છે, કારણ કે આ કપડું છે જે થોડું કાચું છે અને આપણે સેફ્ટી માટે ડબલ કપડું હોય તો વધારે સારું. અને આ જે ભાગ છે તે અહીંયાથી ડાયરેક્ટ ચપટી મારેલી છે, એક્સ્ટ્રા પટ્ટી નથી મૂકેલી. અને પહેલાંના જે વિડીયો છે એમાં આપણે એક્સ્ટ્રા પટ્ટી મૂકી હતી, તો એના કરતાં આ જે માસ્ક છે એકદમ જલ્દી બની જશે. તો ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આજે આપણે પીસ લીધો છે તેને આપણે ડબલ કરી દઈશું, કારણ કે આજે માસ્ક છે તે આપણે પતલું કપડું છે એટલે ડબલ કરવાનું છે. તો આજે છે 8.25 જેટલું છે અને અહીંયાથી આપણે 7.5-7.8 ઇંચ જેટલું રાખ્યું છે. તો હવે આપણે આને જે છે પલટી કરી દઈશું અહીંયાથી અને અહીંયાથી, આ ભાગ જે છે તે ખુલ્લો રાખીશું. તો સૌથી પહેલાં આપણે આજે છે તે બંને બાજુ સિલાઈ લગાડી લઈએ. હવે આને પલટી કરી લેશું. તો આને આ રીતે આપણે પલટી કરી લઈએ અને આનો જે છે તે પોઈન્ટ આવી રીતે આપણે કાઢીશું બંને બાજુ. વધારે જોર નથી લગાવવાનો, નકર કપડું ફાટી જશે. તો આ પોઈન્ટ નીકળી ગયો. હવે આપણે આ પોઈન્ટ કાઢી લીધો છે. હવે આપણે આ જે ભાગ છે તેને અહીંયાથી આ રીતે ફોલ્ડ કરી દઈએ. તો આ જે છે તે અહીંયાથી આ રીતે આપણે ફોલ્ડ કરી દીધો. આની ઉપર આપણે એક સિલાઈ લગાડી લઈએ. આપણે આ ચારે બાજુ છે સિલાઈ મારીને કમ્પ્લીટ કવર કરી લીધું છે. તો આ જે ભાગ છે બધી બાજુથી આપણે કવર કરી લીધો છે. હવે જે ઇલાસ્ટિક છે તે બંને બાજુથી ટોટલ આપણે 13 ઇંચ થવું જોઈએ, એટલે બંને બાજુ જે છે આપણે 3-3 ઇંચ એટલે 6 ઇંચનું ઇલાસ્ટિક આવશે. તો આપણે 7 ઇંચનું ઇલાસ્ટિક કાપશું, કારણ કે થોડું થોડું બંને બાજુ જશે. તો આ 7 ઇંચ પર આપણે અહીંયાથી કટ કરી લઈએ અને અહીંયાથી એ જ માપનું આ રીતે તો આપણે કટ કરી લીધું છે. તો આવી રીતે જે છે બંને બાજુ 4-4 ઇંચ પ્લેટ મારી લેવાની, 4-4 પ્લેટ મારી લેવાની અને અહીંયા જે છે તે આપણે ટાંકા મારવાના છે. બાકી આ ભાગ જે છે તે નીકળી જશે. તો ઇલાસ્ટિક છે તે અહીંયાથી લગાવી દઈએ. તો આ બાજુ જે છે તે આપણે પહેલાં ઇલાસ્ટિક લગાવી લઈએ તો કંઈ વાંધો નથી. તો આ રીતે આપણે પહેલાં ઇલાસ્ટિક લગાવી લઈએ અને હવે આપણે પ્લેટ લઈ લઈએ. આ ભાગ છે અહીંયા આપણે ઊંધી ચપટી લીધી છે અને ટાંકા મારી દઈ આવી રીતે. અને આ જે ઇલાસ્ટિક છે તેમાં આટી ન આવે એ રીતે અહીંયાથી ટાંકા મારી દેવાના. તો આ જે છે તે બનીને એકદમ રેડી થઈ ગયું છે. તો આની પહેલાંના વિડીયોમાં જોયું હતું તો અહીંયા આપણે એક્સ્ટ્રા પટ્ટી મૂકી હતી. તો આમાં છે આ માસ્કમાં એક્સ્ટ્રા પટ્ટી મૂકવાની કોઈ જરૂર નથી.
એકદમ સહેલાઈથી અને એકદમ વ્યવસ્થિત છે, માર્ક્સ છે તે આપણા માપનું આવી જશે. નાના બાળકોનું બનાવવાનું હોય તો આ ઇલાસ્ટિક છે તે ટૂંકું રાખવાનું, બાકી આ જે ભાગ છે એટલો જ રાખવાનો. તો આ ઇલાસ્ટિક નાનું રાખશો તો ઓટોમેટિક એને માપ ટુ માપ આવી જશે. તો માર્ક્સ બનીને એકદમ રેડી થઈ ગયું છે. તો આ મારો તો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર બતાવજો. જો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયો સાથે, આવજો.